આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો નમસ્કાર દર્શક મિત્રો પૂજુ પૂજા કંડેલ સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અયોધ્યામાં જે પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોષ નિમિત્તે અમારા સંકલ્પ ન્યૂઝના દર્શક મિત્રોને હાર્દિક શુભકામના સમાચારની ની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર વલસાડના તિથલ દરિયા કિનારે એકાવન હજાર એકસો અગિયાર દીપ પ્રજ્વલિત કરતા જગમકી ઉઠ્યો નાણા મંત્રી કનુભાઈ દેસાઇ સાંસદ ધારાસભ્ય સહિત ભાજપના આગેવાનોની ઉપસ્થિતિ જોવા મળી વલસાડ જિલ્લાના સુપ્રસિદ્ધ તિથલ દરિયા કિનારે અયોધ્યા ખાતે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને લઈ મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનો અને વલસાડ શહેરના લોકો એકઠા થઈ એકાવન હજાર એકસો જેટલા પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા સાથે રાજ્યના નાણાં મંત્રી અને ઉર્જા પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર દેશમાં અયોધ્યા ખાતે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને લઈ દિવાળીના તહેવારની જેમ ઉજવણી કરવામાં આવી રહી છે દેશમાં વિવિધ સુપ્રસિદ્ધ સ્થળો અને મંદિરોમાં વિવિધ કાર્ય કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્યારે વલસાડ જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ તિથલ બીજ ખાતે હિન્દુ સેવા સંગઠન દ્વારા એકાવન હજાર એકસો અગિયાર ડી પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ દીપ વલસાડ જિલ્લા તિથલ બીચ ખાતે પ્રચ્વિત કરવામાં આવ્યા છે દીપથી વલસાડ ખાતે ઉઠ્યો હતો સાથે સાથે જય શ્રી નારા ગુંજી ઉઠ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરના લોકો અને હિન્દુ સંગઠનો જોડાયા હતા નાણાં મંત્રી ઉર્જા પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ વલસાડ ડાંગ સાંસદ ધારાસભ્ય સહિત ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા રામલલ્લાના જે ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા આવતીકાલે થવા જઈ રહી છે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે આ પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ રહ્યા છે એની પૂર્વ સંધ્યાએ સમગ્ર વલસાડ જિલ્લાએ એક અભૂતપૂર્વ કહી શકાય એવો કાર્યક્રમ રાખીને સમગ્ર સનાતન હિન્દુ સંગઠનોએ આર એસ એસ વિશ્વ હિન્દુ પરિષદ અને બધા સંગઠનોએ જે રીતે એક ભવ્ય પ્રોગ્રામનું આયોજન કર્યું એકાવન હજાર દીવડા પ્રગટાવીને તિથલના દરિયા કિનારે જે આયોજન થયું છે એમાં જે રીતે ભાવિકોએ ભાગ લીધો છે એવું લાગે છે કે તિથલ ખાતે જ અયોધ્યા નગરીનું સર્જન થયું છે અને લોકોનો જે ઉત્સાહ છે એ આપણા સનાતન ધર્મની એક સિદ્ધિ બતાવે છે અને ભારત હવે કયા રસ્તે જઈ રહ્યું છે એનો એક સુંદર રોડમેપ તૈયાર થઈ ગયો છે અને આપણે સૌ આવતીકાલે પ્રાણ પ્રતિષ્ઠાના સમયે ફરીથી રામલલ્લાના દર્શન કરીને આપણા ભાવિ ભારતના નિર્માણ માટે આગળ વધીએ એવી સૌને શુભેચ્છા આભાર ભારતમાં આજ રોજ જે પાંચસો વર્ષના સંઘર્ષ બાદ અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહ્યું છે એના અનુસંધાનમાં હિન્દુ યુવા સંસ્થા અને વલસાડની દરેક હિન્દુ સંગઠનો દરેક સંસ્થાઓ એનજીઓ મંડળો સમાજ અને સામાજિક સમરસતાના ભાગરૂપે દરેક હિન્દુ સનાતન સમાજ આજે પધાર્યો અને આજનો આ કાર્યક્રમ બહુ ભવ્ય એકાવન હજાર દીપક પ્રજ્વલિત કરવાનો કાર્યક્રમ અને યજમાન તરીકે તિથલ ગામે અમને મોકો આપ્યો અને તિથલ ગામ ખરેખર આ તિથલ ઉપર ભવ્ય એકાવન હજાર દીપકનો આ કાર્યક્રમ અમે પૂર્ણ કર્યો આનંદ ઉત્સવ છે કે ભારતના દરેક ક્ષેત્ર ભારતના દરેક ભાગમાં આજે અને કાલે દિવાળી જેવો માહોલ એટલા માટે છે કે ભગવાન રામ જે આરાધ્ય દેવ જેને લોકો વાસ્તવિકતા નહોતા સમજતા કે અસ્તિત્વ નથી એવા લોકોને જળવાતો જવાબ છે કે આજે મુખે મુખે તમે વિચાર કરશો નાના નાના બાળકોમાં પણ આજે રામનું નામ લેવાઈ રહ્યું છે એટલે ભગવાન અસ્તિત્વ ભગવાનનું આ જ પ્રમાણ છે કે ભગવાન રામ હતા છે અને અવિરત રહેશે અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામ ની પ્રાણ પ્રતિષ્ઠા લઈ આખું દમણ રામમય બન્યું શોભાયાત્રા હનુમાન ચાલીસા કળશ યાત્રા યજ્ઞ નેતાઓ રામ ભક્તો જોડાઈ ભવ્ય ઉજવણી કરી અયોધ્યામાં ભગવાન રામલલ્લાની પ્રતિષ્ઠા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થઈ હતી દેશમાં જ નહીં સમગ્ર વિશ્વમાં જ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા ઉજવવામાં આવી રહી છે દમણના વિવિધ જગ્યાઓ પર જેમ કે ડુને ખાતે સ્પ્રિંગ ફિલ્ડમાં ગામના સરપંચ સવિતાબેન પટેલના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હનુમાન ચાલીસા યજ્ઞ અને સાંસ્કૃતિક પ્રોગ્રામો પણ રાખવામાં આવ્યા હતા અને સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે ભવ્ય કળશ યાત્રા કરવામાં આવી હતી સમગ્ર ગામ રામમય બન્યું હતું આ સાથે દલવાડાના બાસુકીનાથ મંદિરેથી પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ નવીનભાઈ પટેલના માર્ગદર્શન રામની ભવ્ય યાત્રા નીકળી હતી ગામના લોકો દ્વારા સમગ્ર ગામને સુશોભિત કરવામાં આવ્યું હતું લોકોએ સમગ્ર યાત્રામાં જોડાયેલ રામ ભક્તોનું ફૂલો દ્વારા સ્વાગત કર્યું હતું નાની દમણમાં જલારામ મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા યજ્ઞ કરવામાં આવ્યો હતો બીજેપીના પ્રમુખ દિપેશ ટંડેલ દમણના સાંસદ લાલુભાઈ પટેલ ડીએમસીના પ્રમુખ એસપી દમણિયા વુમન્સ ફાઉન્ડેશન ચેરમેન સિમ્પલબેન કાટેલા દ્વારા મહાયજ્ઞ કરવામાં આવ્યો હતો રામ ભક્ત જોડાયા હતા નંદી દમણ ગોકુલધામ સોસાયટી માં ભગવાન રામલલા ની પાલખી યાત્રા નીકળી હતી નાના બાળકો દ્વારા હનુમાન ચાલીસા નો પાઠ કરવામાં આવ્યો હતો આમ સમગ્ર દમણ આજે ભગવાન રામ ના રંગમાં જોડાઈ ગયું હતું ધરમપુર શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે 3400 ફૂટ રામ મંદિર ની દર્શાવતી રંગોળી બનાવાઈ સમગ્ર રાજ્ય અને દેશમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ઉત્સવ ચાલી રહ્યો છે વિવિધ સ્થળોએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ વિવિધ કાર્યક્રમો સાથે વિવિધ કલાકૃતિઓ તૈયાર કરવામાં આવી છે ત્યારે આદિવાસી વિસ્તાર ઘણા તાવા ધરમપુર તાલુકા ખાતે આવેલ શ્રીમદ રાજચંદ્ર આશ્રમ પાંચ જેટલા કલાકારો દ્વારા ચોવીસ કલાકમાં રામ મંદિરની પ્રતિકૃતિની ત્રણ હજાર ચોરસ ફૂટની રંગોળી બનાવવામાં આવી છે વીસ જાન્યુઆરીથી બાવીસ જાન્યુઆરી સુધી શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દીપોત્સવ આકર્ષક લાઇટિંગ સાથે વિશ્વની એકસો આઠ નદીઓનું પાણીની ભગવાન શ્રી રામજીની પ્રતિમાનો અભિષેક સહિત વિવિધ કાર્યક્રમો સાથે મુખ્ય આકર્ષણ ત્રણ હજાર ચોરસ ફૂટમાં આવેલ રામ મંદિરની રંગોળી જાહેર જનતાઓ માટે ખુલ્લે મૂકવામાં આવી છે મારું નામ છે આત્માપ્રિત મૌલિક આપણા દેશ માટેનો મહત્ત્વનો દિવસ છે એટલે આખા દેશનો ઉત્સવ ગણાય તો એના સમર્થનમાં આપણે જે કાર્યક્રમ કર્યો છે તો એમાં કાલ સવારથી કાર્યક્રમ શરૂ થાય છે અહીંયા કે જેમાં અહીંયા રામચંદ્રજીની મૂર્તિનો અભિષેક પણ થશે અને આ જે આપણે જે અત્યારે રંગોળી જોઈ રહ્યા છે જે અયોધ્યાના મંદિરની રંગોળી છે એ જ આખી પ્રતિકૃતિ છે તો આ ત્રણ હજાર ચોરસ ફૂટમાં આખી આ રંગોળી બની છે કે જેમાં કલાકારોએ ચોવીસ કલાક સુધી કન્ટિન્યુઅસ કામ કરી અને સુંદર રંગોળી બનાવી ટોટલ ચારથી પાંચ કલાકારો આવ્યા હતા કે જેમને આખા રંગોળી પૂરી પડી હતી આખા દેશમાં દેખાય છે આપણા ઉત્સાહ અને આપણા ગામમાં પણ દેખાય છે અને કારણ કે આ આપણા આખા દેશનો ઉત્સવ છે કારણ કે આ મંદિરની પ્રતીક્ષા આઈ થિંક સમગ્ર દેશવાસીઓ કરી રહ્યા હતા અને જેથી રામચંદ્રજી જેમનું આખા દેશમાં આટલું બધું પ્રેરણા સ્ત્રોત છે આપણા અને એમનું એમનું જન્મભૂમિમાં મંદિર બનનાર બનનાર છે તો એમના જીવનમાંથી અને એમના ગુણો પરથી આજની નવી પેઢી પ્રેરણા લઈ અને એ ગુણો પોતાના જીવનમાં ઉતારે તો એનાથી સુંદર વાત મોટી વાત આપણા આજના યુથ માટે શું હોઈ શકે વાપી યુથ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બ્લાઇન્ડ બાળકોના આરોગ્ય અને શિક્ષણ માટે ક્રિકેટ તથા ફ્રી ચેકઅપ કેમ્પ યોજાયો વાપી યુથ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ચાર વર્ષથી અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરતી આવી છે જેમાં બ્લાઇન્ડ બાળકોના આરોગ્યને શિક્ષણ હેતુ ટ્રસ્ટ દ્વારા વાપી વીઆઈ ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટ તથા ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એજ્યુકેશન ફ્રી ફ્રી સ્પેક્ટિક ડિસ્ટ્રિબ્યુશન સ્માર્ટ સ્ટીક ડિસ્ટ્રિબ્યુશન સાથે આંખની તપાસ ડાયાબિટીસ ચેકઅપનો કેમ્પ રાખવામાં આવ્યો હતો આ કેમ્પમાં વાપી થતાં આસપાસના ગ્રામ્ય વિસ્તારો અને કામદારો મળી કુલ ત્રણસો સાડત્રીસ લાભાર્થી જેમાં જરૂરિયાતમંદ આંખના દર્દીઓને બૌસો ચશ્માનું વિતરણ કરાયું હતું જ્યારે સો સુગર ચેકઅપ તથા સત્યાવીસ લોકોએ આરોગ્ય વિષયક તપાસ કરાવી હતી કેમમાં લાયન્સ આઈ હોસ્પિટલના આંખના સર્જન ડોક્ટર ચારુપી ચૌહાણ ઓપ્ટિમેટિક્સ કોમલ રાઠોડ ઓપ્ટિકલ આસિસ્ટન સાહિલ ખાન સિસ્ટર ગીતા જાદવ વિમલ પટેલ અને તેમની ટીમે સેવા આપી હતી ક્રિકેટમાં કુલ સાત ટીમોએ ભાગ લીધો હતો વિજેતા ટીમોને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સંસ્થાના પ્રમુખ પંકજ વર્માએ જણાવ્યું હતું કે બ્લાઇન્ડ બાળકોના આરોગ્ય અને શિક્ષણ હેતુ મદદરૂપ બનવા માટે સંસ્થા દ્વારા છેલ્લા ચાર વર્ષથી કેમ્પ તથા ક્રિકેટનું આયોજન કરી રહી છે ક્રિકેટ જોવા માટે વાપી તથા આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા અને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો તથા ચેકઅપ કેમ્પનો लाभ लिता सर हमारा ट्रस्ट वापी सेवा चैरिटेबल ट्रस्ट ट्रांसपोर्ट भाइयों का एक ट्रस्ट है जो कि हर साल इवेंट ऑर्गेनाइज करता है ये हमारा चौथा एडिशन है वी टी पी वापी ट्रांसपोर्ट प्रीमियर लीग जो कि वी आई ग्राउंड पे आयोजन किया जा रहा है और इस ट्रस्ट में हमारे साथ जो भी मेंबर्स है वो आप हमारे साथ उपलब्ध हैं यहाँ पर डाइस पर और हमारा उद्देश्य रहता है कि हम क्रिकेट के साथ साथ एक चैरिटी पर्पज के लिए हम इवेंट करवाते हैं जो भी हमारे पास धनराशि इकट्ठा होती है वो हम नेशनल एसोसिएशन ऑफ द ब्लाइंड के बच्चों के लिए यूज़ करते हैं किट वितरण करते हैं और इस बार पहली बार हमने इसी मैदान पर फ्री आई चेकअप कैंप और डायबिटीज़ चेकअप कैंप भी रखा है 500 से 700 लोगों का फ्री आई चेकअप कैंप का वहाँ पर सुविधा है बैक ऑफ द स्टेज वहाँ पर रखा गया है और अभी तक अच्छे रिस्पॉन्स आए हैं ये पहली बार एक उद्देश्य लेकर चल रहा है हमारा ट्रस्ट सर हमारे पूरे इवेंट में आठ टीमों ने भाग लिया है पूरा आई फॉर्मेट पर ये गेम होता है और हर टीम को सात मैचेस खेलने के मौके, मौके मिलते हैं और आज आखिरी दिन है इस प्रतियोगिता में तीन टीमों ने अभी तक आगे दो दो टीमें बची हुई हैं अभी पंजाब और हरियाणा का मैच है उसके बाद हरियाणा इंडियंस और पंजाब के बीच में जो मैच होगा वो सिद्धि की सुपर जैन के साथ मुकाबला खेलेंगे સેલવાસ સુરંગીમાં ત્રણ રસ્તા પર ભગવાન રામની હવન પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અયોધ્યામાં શ્રી રામ ભગવાન મંદિરનો અભિષેક નરેન્દ્ર મોદીજીના હસ્તે પૂર્ણ થયો હતો જેમ કે અહીં હવન પૂજા કરવામાં આવી હતી અને બ્રાહ્મણો પણ અયોધ્યાથી આવ્યા હતા અને તેમના દ્વારા હવન પૂજા અને આરતી કરવામાં આવી હતી જેમાંથી રામ સીતા લક્ષ્મણ હનુમાન અને માતાની ઝાંખી બનાવી આરતી દર્શાવી પૂજા સંપન્ન કરવામાં આવી હતી આજે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અને એસડીપીઓ સચિન યાદવ પીએસઆઈ ગાયત્રી મેડમ અને ખાનવેલ પોલીસ સ્ટેશન માંથી તમામ પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા કળશયાત્રા આરટી અને મહાપ્રસાદ અને દીપોત્સવ જેવા કાર્યક્રમનું આયોજન કરાયું હતું શોભાયાત્રા સેલવાસના વિવિધ મંદિરે પહોંચી હતી આ કાર્યક્રમમાં ખાનવેલ ભાજપના પ્રમુખ સંજય રાવત સન્ની ભીમરા જિલ્લા પંચાયત પ્રમુખ દામજી કુરાડા આરતીનો લાભ લીધો હતો પ્રાણ પ્રાણપતિષ્ઠાને લઈ સલવાર સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ભવ્ય રામોત્સવની ઉજવણી કરાઈ વાપીના સલવાઓ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં રામલલાના પ્રાપટી સમોસો નિમિત્તે ભવ્ય રામોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સંસ્થાના વિશાળ પટાંગણમાં ભગવાન શ્રી રામ સીતા લક્ષ્મણ તથા હનુમાનજીની પ્રતિમાનું પૂજન ભગવાન રામની ઝાંખી કરાવતા કલાત્મક સાથિયા અને એકાવનસો દીવડા પ્રગટાવી રામધૂન ભજન રામકથા તથા હનુમાન ચાલીસા ગાન રામ મહાઆરતી જેવા સુંદર કાર્યક્રમ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ થયા હતા કાર્યક્રમ પહેલા સંકુલમાં રામ ફેરી પણ યોજાઈ હતી ભગવા સાથે જય શ્રી રામના નારાથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું સમગ્ર વાતાવરણ રામમય બની ગયું હતું આ પ્રસંગે સંસ્થાના સ્થાપક પૂજ્ય પુરાણી સ્વામીએ પ્રસંગોચિત ઉદબોધનો કર્યા હતા આપણી સંકલ્પ ન્યુઝ ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઈક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યુઝ અપડેટ ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર વિડીયો